આજે સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શીતલભાઈ શાહ, રમેશભાઈ મહેશ્વરી, બાલકૃષ્ણભાઈ મોતા, ભૌમિકભાઈ વચરાજાની સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કેશુભાઈ પટેલ અને અન્ય કાર્યકરો પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સરદાર સાહેબને પુણ્યતિથિ પ્રસંગે ફૂલહાર કરીને શ્રદ્ધાસુમન કર્યા. સરદાર સાહેબ જેનું જીવન હતું, એનું વ્યક્તિત્વ હતું, એ દેશને નવા રાહ ઉપર, નવી સિદ્ધિઓ માટે અને રાષ્ટ્ર હિત માટે અનેક નિર્ણયો એના સ્વભાવ પ્રમાણે મક્કમ મને લીધા. અને આ દેશમાં વર્તમાન પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જે રીતે નિર્ણયો લઈ રહ્યા છે લોકહિત માટે, રાષ્ટ્રહિત માટે, અને રાષ્ટ્રનું કઈ રીતે ઉન્નતિ થાય, આ રીતે સરદાર સાહેબે આઝાદી પછી આ દેશનું ભાવિ જે રીતે એને વિચાર્યું એ રીતે અત્યારે નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે. આવું વ્યક્તિત્વ જ્યારે જ્યારે સમયસર આ પૃથ્વી ઉપર અવતરતું હોય ત્યારે અનેક પ્રકારની જે દેશની દશાઓ બદલતી હોય, જે રીતે સરદાર સાહેબે પોતાના મક્કમ મનોબળથી રાષ્ટ્રહિત માટે અનેક નિર્ણયો લીધા, એમ આજે નરેન્દ્રભાઈ પણ લઈ રહ્યા છે. તો આજે સરદાર સાહેબની પુણ્યતિથિ પ્રસંગે શ્રદ્ધાસુમન આપીને આપણે એના માટે પણ ક્યાંક બોધ લઈ એના જીવન માટે, રાષ્ટ્ર માટે, સાર્વજનિક માટે કઈ રીતે જીવાય એ અનુસરીએ એવી શુભકામના.